ગુજરાત ભાજપના પીઢ નેતાએ કાઢી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ ભ્રષ્ટ અધિકારીઓ પર ટકોર કરી છે એવું કહ્યું કે ધનની જેટલી જરૂરિયાત હોય એટલું જ કમાવવું જોઈએ જે લોકો ભ્રષ્ટાચાર કરે છે લોકો મન કરતા આત્માનું સાંભળે તો ભ્રષ્ટાચાર ન થાય હવે ભાજપના વધુ એક મંત્રી ભ્રષ્ટાચાર મુદ્દે મેદાનમાં આવ્યા નમસ્કાર આપની સાથે હું સેજલ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે રાજકોટમાં એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું રાજ્યમાં ટેકાના 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 ભાવે ખરીદી પર પ્રતિક્રિયા આપી સમયસર ભાવ સરકાર જાહેર જાહેર કરે છે છે ખરીફ પાકના પણ કરવામાં આવ્યા સાથે એવું પણ કહ્યું કે મગના ટેકાના ભાવ આઠ હજાર રૂપિયા જાહેર કર્યા વરસાદને લઈને પણ નિવેદન આપ્યું કે સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે એકસો ચાર ટકા વરસાદ પડશે

નરેન્દ્રભાઈ મોદી ની વહીવટી તંત્ર ભ્રષ્ટાચાર ઓછો થાય લોકોના કામો સાચા ને કામો ઝડપથી સમયસર થાય અને ભ્રષ્ટાચારીઓને છોડવા ન આવે નેમ નરેન્દ્રભાઈ મોદી પોતાની છે અને એ નેમ સાથે તેઓ વહીવટ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આપ જુઓ જોઈએ

પ્રજાને રડતા જ રહેવું પડશે હવે સરકારને કહેવું છે કે કઈક તો પગલા લો ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે હવે તો તમારા જ પક્ષના નેતાઓ પણ આરોપો લગાવી રહ્યા છે પુરાવાઓ સાથે હવે તો સરકારને પણ જાગવું પડે અને હવે તો આ કેસની અંદર ન્યાય આપવો પડે કેમ કે પીડિત પરિવારો પણ હાથમાં પત્રિકાઓ લઈને ન્યાય માટે અપીલ કરી રહ્યા છે આનાથી વધારે સરકાર માટે શરમજનક બાબત શું હોઈ શકે તમે આ મુદ્દે શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર